गुड मॉर्निंग व्यूअर्स, आज है हमारा आंटी 91 इयर्स, એમનું નામ છે જામિનીબેન શુક્લા અને અમારી બાજુમાં રહે છે અને એ મારા એડોપ્ટેડ મમ્મા છે અને એ આજે આપણને બતાવવા જઈ રહ્યા છે ખાંડવી. તો લેટ અસ સ્ટાર્ટ, હવે આંટી કરશે, આપણે જોઈશું. ચલો, હવે એમાં આપણે કુકરમાં પાણી લીધું છે એક વાટકીમાં, બટાકાનો લોટ આપણે અંદર એક પાત્રમાં લીધો છે, એક વાટકી ચણાનો લોટ અને એની સામે બે વાટકી આપણે છાશ એડ કરવાની છે. બે વાટકી આપણે છાશ એડ કરી છે. એમાં આપણે હળદર નાખીએ છે અડધી ચમચી, પછી આપણે અંદર મીઠું એડ કરવાનું, મીઠું સ્વાદ અનુસાર. લીલા મરચા ક્રશ કરેલા છે અને બે નાની ચમચી આપણે અંદર એડ કરીશું. હવે એ મિશ્રણને હવે સરખી રીતે આંટી મિક્સ કરી રહ્યા છે વુડન તાવેતાથી, કે જેથી અંદર ગટ્ટા ના પડે એવી રીતે બરાબર મિક્સ કરી રહ્યા છે. તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો. મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કુકરમાં નીચે પાણી અને રીંગ મૂકી અને આ મિશ્રણને બાફવા માટે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું. તો ગોળની સીટી વાગે પછી આપણે ફરી મળીએ છીએ. હવે આપણે કુકરને ખોલીશું. કેવું સરસ મિશ્રણ તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે અહીંયા જે તૈયાર થયું છે મિશ્રણ ખાંડવીનું, એને હવે આપણે અહીંયા પ્લેટફોર્મ પર જો આપણે સરસ રીતે આ આંટીએ બધું જ જે છે એ ચોપડીને રાખ્યું છે. હવે થોડું ઠંડુ થાય એટલે એને ચપ્પુથી કાપા પાડી અને પછી એને ગોળ ગોળ રાઉન્ડ શેપમાં વાળી દઈશું. આપણે હવે આંટી છે ને તાવેતાથી જ એના લાઇન્સ બનાવી રહ્યા છે. જુઓ, જો મેં જોઈ રહ્યા છો, જો આંટીની આંગળીઓ કેટલી સરસ રીતે અરે વાહ આંટી વાહ સુપર. ખાંડવી હમણાં રેડી થઈ જશે. હવે આપણે એનો વઘાર કરીશું. તો આપણે 2-3 ચમચી તેલ લીધું છે વઘારમાં, એમાં 2 ચમચી રઈ, બે ચમચી તલ નાખીશું, અને હવે આપણે હિંગ લઈશું. આવો તડ 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 અવાજ આવે એટલી
રાહ જોવી પડે કારણ કે રઈસ ઉતરી હશે તો જ મજા આવશે. અચ્છા, એને ગાર્નિશિંગમાં તમે કોથમીર પણ નાખી શકો છો જો તમારી પાસે હોય અવેલેબલ તો. કોથમીર અને નાળિયેર, છીણેલું નાળિયેર એ પણ તમે એડ કરી શકો છો એઝ પર યોર ચોઈસ.